રુઝાનજીથી સાથે સાથે જ ગુજરાતની અંદર દારૂબંધીના એટલા મોટા બણગા ફૂંકવામાં આવે છે જેની કોઈ જ હદ નથી. કદાચ એટલા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે લોકો, સામાન્ય લોકો પણ હવે દારૂ વિશે વિચારે ને ત્યારે તેમને દારૂબંધી ક્યાંક તો યાદ આવતી જશે. આ એકદમ સિમ્પલ વાત હું તમને કહું. તેમ છતાં પણ સરકાર જયારે આટલી મહેનત કરી રહી છે કે દારૂ છોડો ને દારૂબંધી રાખવી પડે, ત્યાં જ સરકારી કર્મચારીઓ આ સરસ એવો નિયમ એમનો તોડી રહ્યા છે. સાથે એડવર્ટાઇઝમેન્ટ આવી રહી છે સાંભળો કે ભાઈ કયા કયા ગુના લાગી શકે. આપણને શીખવાડે છે કે ભાઈ કયા કયા ગુના લાગી શકે અને શું શું થઈ શકે, કેટલી વર્ષની જેલ થાય, કેટલા પૈસા વાગે, એટલે તમારે દારૂ નહીં પીવો જોઈએ. પણ સાહેબ અમે તો શીખી ગયા, અમે તો સમજી ગયા, અમે તો તમને થેન્ક યુ કહે છે કે તમે આટલા સરસ લોઝ લાયા છો, સ્ટ્રિક્ટ લોઝ લાયા છો. મને તો બહુ જ ગમે છે, કારણ કે હું આઈ એમ ટોટલી અગેન્સ્ટ ધીસ દારૂ. મને હું આઈ એમ ફોર દારૂબંધી, કારણ કે જે રીતે લોકો બહેનો હેરાન થાય છે દારૂના લીધે, એમના પોટલીઓ બધા હસબન્ડ પીએ છે ને મારફાડ કરે છે, અને જે બધું આખું આપણું જે યુવા ધન બોલો યા જે બોલો આખું ધોઈ રહ્યું છે, એટલે આઈ એમ વેરી હેપી. પણ હવે અમે તો અમારી રીતે હેપી થઈ ગયા, કદાચ બે ચાર લોકો ઓછું બી કર્યું હોય, પણ આ જોઈને તો લોકો કહેશે કે અરે વાહ, આ તો ભાઈ પાલકો ગવર્નમેન્ટ વાળા જ કરી રહ્યા છે, તો પછી અમારો તો ફૂલ હક બને છે. જાણે કે એક્ઝામ્પલ આપું કે આપણે પેલી ટોપી નથી પહેરતા, ટ્રાફિકની પેલી હેલ્મેટ નથી પહેરતા, ને રોજ પેપરમાં ફોટા મોટા મોટા આવે છે કે ગવર્નમેન્ટ વાળા જ ટ્રાફિકનું પાલન નથી કરતા ને હેલ્મેટ નથી પહેરતા. પણ રાત એવું છે, રૂલ્સ વો પેલી કઈક વાત છે ને કે રૂલ્સ તોડવા માટે જ બનતા હોય છે. ગવર્નમેન્ટ માટે આપણા માટે નહીં, આપણે તો લાગી જાય છે ઘરે છોડી જાય છે, વિડિયો કે કેમેરામાં ફોટો આવી જાય છે. ગવર્નમેન્ટ જ છે ને બનાવે, પણ ગવર્નમેન્ટ જ છે. આપણા ઘરમાં કોઈ રૂલ્સ આપણે જો બનાવ્યા હોય તો ઘરના ઘરના જ તોડે, એવી જ પરિસ્થિતિ ગવર્નમેન્ટમાં છે કે ગવર્નમેન્ટમાં જો પહેલો રૂલ્સ કોઈ બને તો સૌથી પહેલા ગવર્નમેન્ટના અધિકારીઓ જ તોડે. સાચી વાત છે. એટલે એ જ પરિસ્થિતિ. દારૂબંધીની અહીંયા વાત કરવામાં આવે, એટલી સરસ સરસ વાતો કરવામાં આવે છે કે લોકોને તમામ જગ્યાએ એવું ફીલ થાય છે કે નહીં દારૂબંધી છે. પણ માંડ લોકો એવું હજી માઇન્ડ સેટઅપ કરે છે કે નહીં ગુજરાતમાં હકીકતે દારૂબંધી છે, ત્યાં જ કંઈક આવો કિસ્સો ગવર્નમેન્ટ તરફથી આવે. સાચી વાત છે, બિલકુલ અગ્રી કરું છું. અને એટલા માટે કે દિવસે દિવસે પેલો ભરોસો ઓછો થતો થાય, પછી તમે બધા કહે કે હો યુ ડોન્ટ ટ્રસ્ટ, યુ આર નોટ અ પેટ્રિયોટિક. આપણે પછી કઈ બી બોલે તો કે તમે તો પાકિસ્તાન ચાલી જાઓ. અરે ભાઈ, પણ હમ બોલવાથી પાકિસ્તાન છૂટી જવાનું હોય, એટલે એનો પછી જે પેલા પેલા જે પેલા ભક્ત કહેવાય યા જે પેલી પ્રજા કહેવાય કે જેને મજા ગવર્નમેન્ટ થી ઇનડાયરેક્ટલી જે બધી મજા મળી રહી છે, એ પછી આપણા જેવા જે બોલતા હોય એને ધોઈ નાખે. કારણ કે એ લોકોનું તો એ જ કામ છે, કારણ કે એટલે તો એને મજા કરાઈ રહ્યા છે કે ભાઈ અમારા જેવા જે નાગરિકો હોય, સ્ટ્રેટ ફોરવર્ડ નાગરિકો, એને ધોઈ નાખે, એટલે આપણું તો મોઢું બંધ થઈ જાય અને પછી ત્યાં મજા થાય. એટલે તમે જો કશું પોઝિટિવ નથી થઈ રહ્યું, બધું નેગેટિવ થઈ રહ્યું છે, અને પછી ફાઇનલી આપણે કહે કે ભાઈ વિકાસ થઈ રહ્યો છે. જી પણ